દ્વારકાના શિવરાજપુર દરિયા કિનારો તેના કુદરતી સૌંદર્યથી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જોકે આ બીચ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખનન કરાતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક રહીશોએ માટીચોરી કૌભાંડની સાથે સાથે બીચ પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર તેમજ સ્થાનિકોની રોજગારી છીનવાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, ભારત માતા જય જવાન જય જવાન, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. નાવડ અરે પ્રાંત અધિકારી નું બોર્ડ આવી જાય પાછળ જાવ તો થોડા પાછળ આવી જાવ એટલે હલમણી વારે જો દલભાઈ સેજ પાછળ આવી જાવ ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના શિવરાજપુર ગામે રમણીય દરિયા કિનારો આવેલો છે. ત્યાં બ્લુ ફ્લેગ બીચનું એક પ્રોજેક્ટ મોટા પાયે કામ થઈ રહ્યું છે, જેનું તમામ કામ જીઈસી દ્વારા કરવામાં આવે છે. જે ગાંધીનગરના અધિકારીઓ છે, ડૉક્ટર કૃપા ઝા કે જેઓ પ્રોજેક્ટ મેનેજર છે અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે અંકુર પટેલ છે, આ બંને અધિકારીઓએ દરેક વખતે ગ્રામજનોને ખોટા વાદાઓ આપી પોતાનું કામ કઢાવી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલું છે, જેના જવાબરૂપી ગ્રામજનોએ જ્યારે રજૂઆત કરી ત્યારે ગ્રામજનો સમક્ષ તેઓ ગાળો બોલી અને કોઈ જાતનો જવાબ આપેલ નથી અને ચોખ્ખા શબ્દોમાં કીધેલું છે કે આ બીચ અમારા બાપનું છે, અમે કોઈને પણ જવાબ નહીં આપીએ, તમારાથી થાય એ તમે કરી લ્યો. માટે આજે શિવરાજપુર સમસ્ત ગ્રામજનો સાથે મળી દ્વારકા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે અને જો અમને આવનાર ટૂંકા દિવસોમાં નિર્ણય નહીં મળે તો અમે સમસ્ત ગામ સાથે મળી શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ ઉપર જઈ અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે લડત કરી અને આ સમગ્ર પ્રોજેક્ટનો વિરોધ કરશું.